આ ટોપિકમાં આપણે શું સમજવાનું છે સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ આપણે આખા ચેપ્ટરની અંદર આવર્ત કોષ્ટકનો જ અભ્યાસ કરવાનો છે બરાબર હવે જે તત્વના ભૌતિક ગુણધર્મો છે એ આવર્ત કોષ્ટકમાં આવર્ત અને સમૂહ પ્રમાણે કેવી રીતે બદલાય છે એ આપણે જોવાનું છે બરાબર રિપીટ કરું છું આવટ પુસ્તકની અંદર રહેલા તમામ તત્વોના ભૌતિક ગુણધર્મો સમૂહમાં અને આવર્તમાં કેવી રીતે બદલાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે સૌથી પહેલો ભૌતિક ગુણધર્મ છે પરમાણવીય ત્રિજ્યા પરમાણુય ત્રીજા એટલે કે કોઈ પણ પરમાણુ છે બરાબર એ પરમાણુની કેટલી હશે બરાબર એના વિશે આપણે જોવાનું છે હવે આપણને જો કોઈ પણ પરમાણુની ત્રિજ્યા ખબર હોય તો આપણે એ પરમાણુનું કદ જાણી શકીએ છીએ કે ભાઈ પરમાણુની સાઇઝ કેટલી છે પરમાણુ નાનો છે કે પરમાણુ મોટો છે એ કોના આધારે આપણે નક્કી કરી શકીએ જો આપણી પાસે પરમાણુવીય ત્રીજાની માહિતી હોય તો હવે આપણને ખબર છે કે કોઈ પણ પરમાણુ હોય એ અતિ સૂક્ષ્મ છે બરાબર આપણે માઇક્રોસ્કો દ્વારા પણ એને જોઈ શક તા નથી તો પરમાણુનું કદ ખૂબ જ નાનું હોવાથી તમે સામાન્ય રીતે પરમાણવીય ત્રિજ્યા કોઈ એકલો એકલો પરમાણુ પરમાણુ હોય હોય દાખલા તરીકે સોડિયમ છે બરાબર એ અસ્તિત્વ ધરાવતો તો એની એક ત્રિજ્યા શોધવી મુશ્કેલ છે એવું નથી કે નથી શોધી શકાતી પણ કેવી છે મુશ્કેલ છે એટલે કે કોઈ પણ એકલ તત્વ અથવા તો એકલ પરમાણુની પરમાણવીય ત્રિજ્યા શોધવી કેવી છે અઘરી છે મુશ્કેલ છે એટલા માટે કારણ કે તેમના કદ કેવા છે અતિ સૂક્ષ્મ છે તો આ સમસ્યાનું નિવારકરણ કરવા માટે શું કરવામાં આવે છે કે જ્યારે કોઈ પણ બે અધાતુઓ ભેગી થાય બરાબર ધાતુ હોય કે પછી અધાતુ હોય જો બે ધાતુના પરમાણુઓ અથવા તો બે અધાતુના પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા હોય દાખલા તરીકે સી એલ ટુ એચટુ બરાબર એફટુ બરાબર જે પરમાણુ હોય અને એ બે પરમાણુ છે જો સીએલ ટુ એટલે ક્લોરીનના બે પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા છે એવી રીતે એચ ટુ એટલે કે હાઇડ્રોજનના બે પરમાણુ છે એ પણ સહસંયોજક બંધથી જોડાયેલા છે તો આવી રીતે જ્યારે કોઈ પણ બે પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા હોય તે વખતે તેઓની વચ્ચેનું અંતર શોધવામાં આવે છે દાખલા તરીકે આ ક્લોરિન પરમાણુ છે બરાબર સહસંયોજક બંધ બીજો ક્લોરીન પરમાણુ બરાબર આ શું થઈ ગયો બે પરમાણુ વચ્ચેનો સહસંયોજક બંધ હવે આપણને ખબર છે કે જો સહસંયોજક બંધ હોય તો દરેક પરમાણુ છે એ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે બરાબર અહીંયા એક ક્લોરીન છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે આ ક્લોરીન છે એ પોતાનો બીજો ઇલેક્ટ્રોન આપશે અને ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવશે બીજી વસ્તુ કે બંને પરમાણુઓ સરખા છે અહીંયા પણ ક્લોરિન છે અહિયાં પણ ક્લોરિન છે તો વિદ્યુત ઋણતાનો તફાવત રહે નહીં બરાબર જેટલી પ્રબળતાથી આ ક્લોરિન ઇલેક્ટ્રોન ને આકર્ષશે એટલી જ પ્રબળતાથી બીજો ક્લોરિન નો પરમાણુ છે એ પણ ઇલેક્ટ્રોન ને આકર્ષશે એટલા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્યાં રહેશે બંધની બિલકુલ બરાબર વચ્ચે બરાબર હવે દાખલા તરીકે ક્લોરીન નું પરમાણુ છે મેં કીધું એ પ્રમાણે કે અહીંયા બંને પરમાણુ સરખા છે એના માટે ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં રહેશે બંધની બરાબર બિલકુલ વચ્ચે તો દાખલા તરીકે ક્લોરીન પરમાણુ આ રીતે હોય બરાબર બીજો ક્લોરીન પરમાણુ આ રીતે જોડાયેલો હોય બરાબર બરાબર તો આ થઈ ગઈ એક ક્લોરીન પરમાણુ ની ત્રિજ્યા અને આ થઈ ગઈ બીજા ક્લોરીન પરમાણુ ની ત્રિજ્યા વિદ્યુત ઋણતા કેવી છે સરખી છે એટલા માટે ઇલેક્ટ્રોન યુગમાં વચ્ચે રહેશે હવે આપણે અહીંયા બંધ બનાવ્યો છે પરંતુ આપણે વિચારવાનું કે જો ક્લોરીન પરમાણુ જોડાયેલા હશે તો એક પરમાણુ આ રીતે હશે અને બીજો પરમાણુ આ રીતે હશે બરાબર બંધ બરાબર

આ બંને પરમાણુઓની પરમાણવીય ત્રિજ્યા શોધી શકીએ શા માટે કારણ કે જુઓ બંધ છે એના બરાબર બિલકુલ બે ભાગ પડે છે બરાબર એક ભાગ છે એ એક ક્લોરીન પરમાણુની પરમાણવીય ત્રિજ્યા છે બીજો ભાગ છે એ બીજા પરમાણુની બીજો ક્લોરીન પરમાણુ છે એની પરમાણવીય ત્રિજ્યા છે તો આપણે શું કરીશું દાખલા તરીકે જે ક્લોરીન નો અણુ છે બરાબર સીએલ નો અણુ છે એની જે બંધ લંબાઈ છે કેટલી છે વન નાઇન્ટી એટ પીકોમીટર બરાબર બંને પરમાણુઓ છે એ બંધના બે સરખા ભાગ કરે છે તો આપણે પરમાણુએ ત્રીજા શોધવી હોય તો આ બંધ લંબાઈના બે ભાગ કરી દેવાના બરાબર તો શું આવશે નાઈન્ટી નાઇન પીકોમીટર નાઇન્ટી નાઇન પિકોમીટર બંને ભેગા કરીશું વન નાઇન્ટી એટ પિકોમીટર થઈ જશે તો જ્યારે કોઈ પણ અધતુ પરમાણુ હોય અને એ સહસંયોજક બંધથી જોડાયેલા હશે ફરીથી રિપીટ કરું છું આખું બરાબર તો ઇલેક્ટ્રોન યુગમાં ક્યાં હશે વચ્ચે છે વચ્ચે હશે શા માટે કારણ કે બંને પરમાણુ કેવા છે સરખા છે એટલે વિદ્યુતતાનો તફાવત નહીં રહે ધારો કે એક ક્લોરીન પરમાણુ આ રીતે ગોઠવાયેલો હોય બીજો ક્લોરીન પરમાણુ આ રીતે ગોઠવાયેલો હશે તો બંધના બે સરખા પગ પડશે બરાબર જો આપણી પાસે બંધ લંબાઈ હોય તો બંધ લંબાઈ ની મદદથી આપણે પરમાણુ શોધી શકીએ કારણ કે બંધના બે સરખા ભાગ પડે છે અને દરેક ભાગ છે એ તરીકે વર્તે છે એટલા માટે આપણી પાસે જો બંધ લંબાઈનું મૂલ્ય ખબર હોય તો બંધ લંબાઈના બે ભાગ કરીને આપણે પરમાણવીયત રીજ્યા શોધી શકીએ તો અહીંયા જે દરેક ક્લોરીન પરમાણુ છે એની પરમાણુવીયત રીજ્યા એટલે કે આટલું અંતર કેટલું હશે નાઇન્ટી નાઇન

સ્ફટિકમય સ્વરૂપે હોય છે અને સ્ફટિકની રચના આપણે જોઈ ગયા છે કે સ્ફટિકની અંદર દરેક જે પરમાણુ હોય છે બરાબર એ ચોક્કસ અંતરે ગોઠવાયેલો હોય છે બરાબર એક જે સ્ફટિક હોય છે એ પરિમાણની અંદર ગોઠવણી દર્શાવે છે અને ત્રિપરિમાણમાં પરિમાણમાં કેવી ગોઠવણી દર્શાવે છે ચોક્કસ પહેલો પરમાણુ જ્યાં ગોઠવાયેલો હોય એનાથી નિશ્ચિત અંતરે બીજો પરમાણુ ગોઠવાયેલો હશે બરાબર એટલા જ અંતરે પછી ત્રીજો પરમાણુ ગોઠવાયેલો છે એટલા જ અંતરે ત્યાર પછી ચોથો પરમાણુ ગોઠવાયેલો છે તો સ્ફટિકની અંદર દરેક પરમાણુઓ છે એ ચોક્કસ ગોઠવાયેલા હોય છે અને તે વખતે જો આપણે પરમાણુને પરમાણુ શોધવી હોય તો કેવી રીતે શોધવાની દાખલા તરીકે અહીંયા કોઈ સ્ફટિક છે બરાબર કોઈ નિશ્ચિત આકાર નથી હોતો આપણને ખબર છે સ્ફટિકનો દાખલા તરીકે એક કોપર પરમાણુ અહીંયા છે બીજો કોપર પરમાણુ અહીંયા છે બરાબર આ બે કોપર પરમાણુ વચ્ચે એનું અંતર 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 છે છે તો આપણે શું કરવાનું આ આ કેટલું એ શોધી લેવાનું બરાબર જેટલું હોય એના ભાગ્યા બે કરવાના શા માટે કારણ કે દાખલા તરીકે અહીંયા એક કોપર પરમાણુ ગોઠવાયેલો હશે અને સ્ફટિકમય રચના છે ફરી પાછું સ્ફટિકમય રચના હોય તો બંને પરમાણુ કેવા હશે સરખા હશે સરખા હશે તો પછી કોઈ તફાવત રહેતો જ નથી બરાબર જો બે વિરુદ્ધ પરમાણુ હોય તો તફાવતની શક્યતા રહે બરાબર સંખ્યામાં તફાવત જોવા મળે પરંતુ અહીંયા શું છે બંને પરમાણુ સરખા છે એટલા માટે નહીં તો ઇલેક્ટ્રોન તફાવત જોવા મળશે ને વિદ્યુત તફાવત જોવા મળશે એટલા માટે અહીંયા પણ શું થશે કોપર પરમાણુના સોરી કોપર પરમાણુઓ છે તે આ રીતે એકબીજાથી નિશ્ચિત અંતરે ગોઠવાયેલા હશે એટલા માટે જો આ અંતરનું મૂલ્ય આપણને ખબર હોય તો એના બે ભાગ પાડીને આપણે સ્ફટિકમય પરમાણુની ત્રિજ્યા શોધી શકીએ છીએ બરાબર ટોટલ ડિસ્ટન્સ આટલું છે બરાબર આ ડિસ્ટન્સ છે એ કેવું છે ટોટલ ડિસ્ટન્સ કરતા અડધું છે જો આપણને ટોટલ ડિસ્ટન્સ ખબર હોય તો આપણે શું કરવાના ભાગ્યા બે કરીશું તો આપણને આ ડિસ્ટન્સ ખબર પડી

હવે સ્ફટિકમય પરમાણુની ત્રીજા અને સહસંયોજક પરમાણુની ત્રીજા બંને શોધવામાં આવે છે બરાબર જો બંધ લંબાઈ અથવા તો અંદર ખબર હોય તો ભાગ્યા બે કરવાના તો આપણને આન્સર મળી જશે એટલા માટે અહીંયા સહસંયોજક ત્રીજા પણ બોલવામાં નથી આવતી કે પર્ટિક્યુલર સ્વટિકમય ત્રીજા પણ બોલવામાં નથી આવતી પરંતુ બંનેને કમ્બાઈન કરીને શું બોલવામાં આવે છે પરમાણુ ત્રીજા બોલવામાં આવે છે હવે આપણે જોવાનું છે કે આવર્તમાં અને સમૂહમાં કઈ કઈ રીતે પરમાણુ ત્રીજામાં વધારો કે ઘટાડો થાય છે મેં કીધું એ પ્રમાણે કે તમે દાખલા તરીકે આ એક કોઈ આવર્ત છે અને આ રીતે કોઈ સમૂહ છે બરાબર આવર્તની અંદર જો તમે પરમાણુ ક્રમાંક જોશો તો ક્રમશઃ એક 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 વધશે બરાબર દાખલા તરીકે લિથિયમ છે લિથિયમ પછી આવશે બેરેલિયમ બોરોન બરાબર કાર્બન નાઇટ્રોજન બરાબર પરમાણુ ક્રમાંક છે વધશે એટલે કે લિથિયમનો બેરેલીયમ નો ચાર બોરોન નો પાંચ કાર્બન નો છ નાઇટ્રોજન નો સાત બરાબર હવે આ બધાની અંદર તફાવત શું છે એ જુઓ લિથિયમની અંદર ત્રણ પ્રોટોન અને ત્રણ ઇલેક્ટ્રોન છે બરાબર બેરેલિયમમાં ચાર પ્રોટોન અને ચાર ઇલેક્ટ્રોન બરાબર દરેક પરમાણુની અંદર એક એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન વધતો જાય છે પાંચ જશો તો પરમાણુ ક્રમાં ક્રમશઃ વધે છે એટલે કે એક એક ઇલેક્ટ્રોન અને એક એક પ્રોટોન વધે છે પણ સમૂહની અંદર તમે ઉપરથી નીચે જશો દાખલા તરીકે લિથિયમ છે બરાબર લિથિયમ પછી આ સમૂહના છે તો સમૂહમાં દાખલા તરીકે લિથિયમનો પરમાણુ ક્રમાંક ત્રણ છે સોડિયમનો આવશે અગિયાર પોટેશિયમનો આવશે થર્ટી નાઇન બરાબર તો જુઓ ડિફરન્સ કેટલો બધો વધી જાય છે ત્રણ ઇલેક્ટ્રોન અને ત્રણ પ્રોટોન હતા પછી શું થઈ ગયું અગિયાર ઇલેક્ટ્રોન અને અગિયાર પ્રોટોન થર્ટીન ઇલેક્ટ્રોન અને થર્ટી નાઇન પ્રોટોન તો આવડતમાં તો ક્રમશઃ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા વધતી હતી પરંતુ સમૂહમાં એવું થતું નથી સમૂહમાં કયો ક્રમ આવશે બે આ નિયમ યાદ રાખજો બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ બરાબર દાખલા તરીકે તમને એક રૂલ છે આવડત પુસ્તકનો એની અંદર શું હોય છે કે પરમાણુ ક્રમાંક ની અંદર દાખલા તરીકે કોઈ તત્વો હોય બરાબર અને એ પહેલા બીજા અર્તમાં આવેલો હશે બરાબર એનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોય બરાબર દાખલા તરીકે અહીંયા કોઈ તત્વ આવેલું છે એ તત્વનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોય પરંતુ ત્યાર પછીના તત્વોના પરમાણુ ક્રમાંક તમને ખબર નથી તો તમારે શું કરવાનું અહીંયા જે તત્વ આવેલું છે એની અંદર આઠ ઉમેરી દેવાના બરાબર તો અહીંયા જે તત્વ હશે એનો પરમાણુ ક્રમાંક તમને મળી જશે બરાબર હવે અહીંયા જે પરમાણુ ક્રમાંક આવ્યો એના પછીનું જે તત્વ છે એનું પરમાણુ ક્રમાંક શોધવું હોય તો ફરી પાછા એની અંદર ઉમેરી દેવાના બરાબર અહીંયા તમને જે પરમાણુ ક્રમાંક મળશે બરાબર અહીંના પછીના તત્વનો પરમાણુ ક્રમાંક શોધવો હોય તો તમારે અઢાર ઉમેરી દેવાના વળી પાછા અઢાર ઉમેરી દેવાના વળી પાછા બત્રીસ ઉમેરી દેવાના એ રીતે પરમાણુ ક્રમાંક શોધવાનો હોય બરાબર તો અહીંયા શું થશે સમૂહની અંદર જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા છે અથવા તો પરમાણુ ક્રમાંક છે એ ક્રમશઃ એટલે કે એક એક કરીને વધતો નથી પરંતુ ભૂચકો વાગે છે જો ત્રણ થી અગિયાર અગિયાર પછી સીધું થર્ટી નાઇન બરાબર જ્યારે આવર્તમાં એક એક ઇલેક્ટ્રોન વધે છે હવે આવું થાય છે એની અસર પરમાણ્વીય ત્રીજા પર કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે હવે જુઓ દાખલા તરીકે લિથિયમ છે બરાબર લિથિયમ ની ઇલેક્ટ્રોન રચના શું થશે વન એસ ટુ ટુ એસ વન બરાબર પછી અહીંયા શું આવશે વન એસ ટુ ટુ એસ ટુ બરાબર

શાટે માટે થાય છે અહીંયા જો ટુ પી માં એક ઇલેક્ટ્રોન આવ્યો પછી ટુ ટુ માં એક ઇલેક્ટ્રોન આવ્યો પછી ટુ પી માં એક ઇલેક્ટ્રોન આવ્યો એવું શા માટે થયું કારણ કે આપણે એક એક ઇલેક્ટ્રોન વધારીએ છીએ આ વર્તમાં એટલા માટે હવે અહીંયા શું થશે દાખલા તરીકે હું અહીંયા બોરન પરમાણુ વાત કરું બરાબર બોરન પરમાણુ ની અહીંયા હું દાખલા તરીકે હું પરમાણુનું કદ નક્કી કરું તો અહીંયા શું થશે પહેલી વનસ કક્ષક આવશે બરાબર વનસ માં બે ઇલેક્ટ્રોન હશે બીજું ટુ એસ કક્ષક આવશે ત્યાર પછી ટુએસમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન છે ચાલો ત્યાર પછી કઈ કક્ષક છે ટુપી બરાબર ટુપીમાં કેટલો ઇલેક્ટ્રોન છે એક જ બરાબર ત્યાર પછી હું કાર્બનનો કાર્બન પરમાણુ નું કરી નક્કી કરું છું તો અહીંયા પણ વન એસમાં બે ઇલેક્ટ્રોન ટુ એસમાં બે ઇલેક્ટ્રોન ટુપીમાં બે ઇલેક્ટ્રોન એ જ રીતે નાઇટ્રોજનમાં નાઇટ્રોજનમાં બે ઇલેક્ટ્રોન વન માં બે ટુ એસમાં બે અને ટુપીમાં ત્રણ હવે જુઓ અહીંયા બોરોન થી આપણે નાઇટ્રોજન સુધી જઈએ છીએ બરાબર બોરોન પછી કાર્બન પછી નાઇટ્રોજન ત્યાર પછી ઓક્સિજન આવશે બરાબર ફ્લોરિન આવશે નિયોન આવશે બધાની અંદર જ અહીંયા ક્રમશઃ એક એક ઇલેક્ટ્રોન ઉમેરાશે ઓક્સિજનની અંદર અહીંયા ટુપી ફોર થઈ જશે ફ્લોરિનમાં ટુપી ફાઈવ થઈ જશે અને નિયોનમાં ટુપી સિક્સ થઈ જશે બરાબર હવે અહીંયા શું થશે કક્ષકોની સંખ્યા નથી વધતી જુઓ ટુપી છેલ્લી કક્ષક તે ટુપી એની ટૂપી જ રહે છે પરંતુ ટુપીની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે

કક્ષકોની સંખ્યા તો ત્રણ જ છે વન એસ ટુ એસ અને ટુ પી પરંતુ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા વધે છે તો આના કારણે શું થશે કે ભાઈ કેન્દ્રથી છેલ્લી જે કક્ષક છે બરાબર ટૂપી કક્ષક છે એના વચ્ચેનું અંતર નથી વધતું ટૂપી કક્ષક તો ત્યાંની ત્યાં છે દરેક કિસ્સાની અંદર પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એટલા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષણ અનુભવશે બરાબર અંતર તો ત્રણે ત્રણમાં સરખું જ છે જુઓ ટુપી 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 બરાબર ઓક્સિજન માટે આ રીતે દોરશો તો ઓક્સિજન માટે પણ છેલ્લી કક્ષક ટૂપી જ આવશે ફ્લોરીન માટે પણ ટૂપી આવશે નિયમ માટે એક જ ઇલેક્ટ્રોન હતો અહીંયા અહીંયા બે આવ્યા ત્રણ આવ્યા પછી ચાર આવશે પાંચ આવશે અને છ આવશે બરાબર કક્ષક તો એટલીને એટલી જ રહે છે ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે જેટલા ઇલેક્ટ્રોન વધશે એટલું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધશે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધશે તો શું થશે આ જે કક્ષકો છે એ અંદરની તરફ ખેંચાશે બરાબર અંદરની તરફ ખેંચાશે અને અંદરની તરફ ખેંચાય તો પરમાણુનું કદ નનું થાય બરાબર એકદમ સિમ્પલ વસ્તુ છે પરંતુ ખૂબ જ ધ્યાનથી સમજવી પડશે ફરીથી બધું રિપીટ કરું છું આવર્તની અંદર એક એક ઇલેક્ટ્રોન ક્રમશઃ વધે છે બરાબર કક્ષકોની સંખ્યા નથી વધતી કક્ષકો તો એટલીને એટલી જ રહે છે બોરથી નિયોન સુધી તમે જશો તો છેલ્લી કક્ષક ટૂપી જ આવશે પણ ટૂંપી કક્ષક ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે એક થી લઈને છ સુધી બરાબર જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તેમ તેમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ

ખેચાય છે એટલા માટે અહીંયા કક્ષકો પણ શું થશે કેન્દ્ર તરફ ખેંચાશે જેના કારણે કક્ષક અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટશે તો કર કેવું થશે નાનું થશે બરાબર દાખલા તરીકે પહેલા આટલું હતું પછી અંતર ઘટવાથી શું થઈ જશે નાનું થઈ જશે એટલે આવર્તમાં તમે ડાબી થી જમણી તરફ જશો તો પરમાણવીય કદમાં અથવા તો પરમાણવીય ત્રીજામાં ઘટાડો જોવા મળશે બરાબર સિમ્પલ વસ્તુ છે આ જે સમજાવ્યું એ બધાને સમજ પડી હા કે ના ફટાફટ બોલો જ્યાં સમજ નહી પડે તો આગળ કશું સમજ નહીં પડે ફટાફટ કે ના ચેટ બોક્સમાં જવાબ આપો ઓકે ચાલો હવે આપણે જોવાનું છે સમૂહમાં જો હું અહીંયા એક વસ્તુ ડ્રો કરું છું બરાબર આ જે તીર છે એનો અર્થ શું થશે આવર્તમાં ડાબીથી જમણી તરફ બરાબર આવર્તમાં ડાબીથી જમણી તરફ આપણે પરમાણવીય ત્રિજ્યા વાત કરીએ છીએ બરાબર તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં પરમાણવીય ત્રિજ્યા ઘટે બરાબર શા માટે કારણ કે કદ ઘટે છે એટલા માટે પણ સોરી આવડ પુસ્તકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈશું તો કદમાં વધારો થશે કેવી રીતે વધારો થશે હું હમણાં સમજાવું છું અને કદમાં વધારો થવાથી પરમાણવીય ત્રીજા છે એનું મૂલ્ય શું થશે વધશે

અને ઇલેક્ટ્રોન ને લખે તો શું થશે 1s2 2s2 2p6 3s1 બરાબર અનુક્રમે આપણે નક્કી કરી સુધે શું થશે 1s 2s 2p અને 3s બરાબર પોટેશિયમ ની વાત કરીએ તો શું થશે 1s 2s 2p 3s થઈ જશે પછી 3p વધશે 3d વધશે 4s વધશે

વધશે જેટલી કક્ષકો વધારે હશે બરાબર એટલું કદ મોટું થતું જશે જો અહીંયા બે જ કક્ષક છે તો તો કદ કદ નાનું છે 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 અહીંયા ચાર કક્ષકો મોટું હજુ એનાથી નીચે જઈશું તેમ તેમ કક્ષકોમાં વધારો થતો જશે જેમ જેમ કક્ષકો ઉમેરાય તેમ તેમ કદ મોટું થતું જાય બીજી વસ્તુ શું થશે કે દાખલા તરીકે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે બરાબર અને અહીંયા બીજા બે ઇલેક્ટ્રોન છે હવે આ બે ઇલેક્ટ્રોન છે ફરતા ફરતા આ ઇલેક્ટ્રોનના માર્ગમાં આવે એટલે કે દાખલા તરીકે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન આવી ગયો બરાબર આ વચ્ચે કોઈ ઇલેક્ટ્રોન આવી ગયો તો શું થશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો છે નેગેટિવ છે બીજા ઇલેક્ટ્રોનનો ચાર્જ પણ કેવો છે નેગેટિવ છે સમાન મૂલ્યના વીજભારો જો એકબીજાની નજીક આવે તો શું થશે અપાકર્ષણ બરાબર હવે અહીંયા અપાકર્ષણ થવાને કારણે આ જે કક્ષકો છે એ એકબીજાથી દૂર જશે અંદર અંદર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે શા માટે કારણ કે આ ડિસ્ટન્સ ખૂબ જ વધારે છે જુઓ એટલા માટે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અપાકર્ષણને કારણે શું થશે

પરમાણુયત ત્રિજ્યા અને પરમાણુ કદમાં સમૂહમાં અને આવર્તમાં કેવી રીતે વધારો અને ઘટાડો થાય છે આખું ટેબલ તમને બુકમાં આપેલું છે એ બુકમાં જોઈ લેવાનું બરાબર વેલ્યુ સહિત આપેલું છે બીજો ભૌતિક ગુણધર્મ જોઈશું શું આયનયત રીજિયા કોઈપણ આયન્સ હોય બરાબર દાખલા તરીકે એનએ પ્લસ ટુ આયન ટુ આયન 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 પછી આવશે બરાબર આ બધા આયન્સ છે બરાબર અત્યાર સુધી આપણે વાત કરી હતી એ કોણ હતા પરમાણુ હતા જે સ્થાયી અવસ્થામાં હતા બરાબર કાં તો એકલા હતા કાં તો સહસંયોજક બંધથી જોડાયેલા હતા અથવા તો સ્ફટિકની અંદર જોડાયેલા હતા પણ આ જે પરમાણુઓ છે એ કેવા છે આયનિક પરમાણુ છે આયનિક સંયોજનો પણ ધરાવતા હોય વચ્ચેનું અંતર માપી લેવાનું અને એનું અડધું મૂલ્ય નક્કી કરી દેવાનું જેથી તમને શું ખબર પડી જશે તેને આયનીય ત્રિજ્યા પરંતુ ખાસ આપણે એ વસ્તુ જોવાની છે કે દાખલા તરીકે એને પ્લસ આયન છે અને એને આયન છે બરાબર ફરક શું છે આની ઉપર કોઈ ચાર્જ નથી આની ઉપર પ્લસ વન ચાર્જ છે મેગ્નેશિયમ છે સ્ટેબલ પરમાણુ છે એમજી પ્લસ ટુ પોઝિટિવ ચાર્જ છે પ્લસ ટુ હવે ચાર્જ કેવી રીતે દરેક પરમાણુ પર લાગે એ આપણને ખબર જ છે બરાબર સોડિયમ છે એ શું કરશે આદર્શ વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા માટે પ્લસ વન ચાર્જ આવે છે ક્લોરિન છે એ આદર્શ વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે માઇનસ વન ઓક્સિજન છે એ બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે માઇનસ ટુ અને મેગ્નેશિયમ છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા માટે એની ઉપર કેવા ચાર્જ છે પ્લસ ટુ ચાર્જ હવે આપણે જોવાનું છે જો તત્વો તો સરખા છે આ પણ સોડિયમ છે આ પણ સોડિયમ છે 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 કે બરાબર આ આયન અહીંયા પણ અને ક્લોરિન તો સરખા જ છે ફરક શું છે એની ઉપર નેગેટિવ ચાર્જ છે બરાબર અહીંયા રહેલા બધા સ્ટેબલ પરમાણુઓ છે આ બધા કેવા છે આયનિક પરમાણુ કે જેની ઉપર પ્લસ અથવા તો માઇનસ ચાર્જ છે હવે આપણે એ જોવાનું છે કે સોડિયમ હોય અને સોડિયમ પ્લસ

આ પરમાણુ કરું બરાબર કેન્દ્ર સોરી અને આ કોનું કટ થઈ ગયું સોડિયમનું બરાબર હવે એને પ્લસ આયન ની વાત કરું બરાબર એને પ્લસ આયનમાં શું થશે થ્રી એસમાં નો જે એક ઇલેક્ટ્રોન છે એ સોડિયમ ગુમાવી દેશે

ટુ અને થ્રી એસ થ્રી એસમાં તો પછી એનએ પ્લસ વનમાં કોઈ ઇલેક્ટ્રોન છે જ નથી તો કક્ષકનું કોઈ અસ્તિત્વ છે જ નહીં આપણે એવું કહી શકીએ બરાબર અહીંયા કક્ષકોની સંખ્યામાં ઘટાડો થશે બીજી વસ્તુ શું થશે ખાસ સોડિયમ પરમાણુની અંદર પ્રોટોન અગિયાર હતા બરાબર અગિયાર પ્રોટોન અને અગિયાર ઇલેક્ટ્રોન બરાબર અહીંયા અગિયાર પ્રોટોન તો છે જ સોડિયમ પરમાણુમાં અગિયાર ઇલેક્ટ્રોન પણ છે જ પરંતુ એનએ પ્લસ આયનમાં શું થશે એક ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળી જશે એટલે શું થશે પ્રોટોન તો રહેશે જ પરંતુ ઇલેક્ટ્રોન કેટલા રહેશે માત્ર બરાબર એક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનથી દૂર થઈ ગયો નીકળી ગયો એટલા માટે પ્રોટોન તો અગિયાર જ રહેશે પરંતુ ઇલેક્ટ્રોન કેટલા રહેશે દસ ઇલેક્ટ્રોન હવે અહીંયા શું થશે કેન્દ્રીય જે ધન વીજબાર છે પ્રોટોનનો વીજબાર આપણને ખબર છે કે પ્રોટોનનો વીજભાર કેવો છે પોઝિટિવ બરાબર તો અહીંયા કેન્દ્રીય ધન વીજબાર વધારે છે ઋણ છે એક એવો છે ઓછો છે બરાબર હવે જો ધન વીજ બધ વધારે હોય બરાબર ઋણ વીજ ઓછો હોય બીજું કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો બરાબર કક્ષકોની સંખ્યા ઓછી થઈ ગઈ તો આ જે પ્રોટોન છે એ ઈલેક્ટ્રોનને વધારે પ્રમાણમાં આકર્ષશે બરાબર કોમ્પિટિશન થઈ ગઈ અગિયાર પ્રોટોનની સામે અગિયાર ઇલેક્ટ્રોન હતા તો સ્ટેબલ હતું બધું બરાબર હવે શું થઈ ગયું

વધારે પ્રમાણમાં આકર્ષણ થાય તો આ જે કક્ષકો છે તો આકર્ષણને કારણે અંદરની તરફ ખેંચાશે અંદરની તરફ ખેંચાશે તો પરમાણુનું કદ ઘટશે બરાબર સિમ્પલ વસ્તુ છે આકર્ષણનું મૂલ્ય વધશે આકર્ષણનું પ્રમાણ વધશે તો આ જે કક્ષકો છે એ અંદરની તરફ ખેંચાશે અંદરની તરફ ખેંચાય તો શું થશે પરમાણુ કદ વધે એટલા માટે યાદ રાખવાનું કે દરેક પોઝિટિવ ચાર્જ ધરાવતા આયન્સ પર બરાબર જેટલા પર ધન વીજભારિત આયન હોય એમનું કદ કેવું હશે નાનું હશે

એટલા માટે છે કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન બે ક્ટ્રોન ને ગુમાવી દુ ટુ 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 પી ઇલેક્ટ્રો એમજી પ્લ ટુન બનાવવા માટે બહાર નીકળી ગયા હવે આપણે જો સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો શું થશે વન એસ ટુ એસ ટુ પી બરાબર અહીંયા ઇલેક્ટ્રોન તો હશે જ પણ અહીંયા શું હશે જુઓ મેગ્નેશિયમમાં બાર પ્રોટોન અને બાર ઇલેક્ટ્રોન પણ મેગ્નેશિયમ પ્લસ ટુ આયનમાં બાર પ્રોટોન અને દસ જ ઇલેક્ટ્રોન બરાબર અહીંયા અગિયાર પ્રોટોન હતા એની સામે દસ ઇલેક્ટ્રોન હતા અહિયાં બાર પ્રોટોન હતા એની સામે દસ ઇલેક્ટ્રોન હતા એટલા માટે મેગ્નેશિયમમાં શું થશે આકર્ષણ બળ સોડિયમ કરતા પણ વધારે હશે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે

નાની થશે એવી રીતે મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ વાત કરવાની તો એલ્યુમિનિયમમાં શું થશે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવશે બરાબર તેલ પ્રોટોની સામે દસ હજી ઇલેક્ટ્રોન હશે બરાબર તો ઓર કોમ્પિટિશન વધશે ઓર વધારે આકર્ષણ બળ વધશે અને જેટલું આકર્ષણ બળ વધશે એટલું શું થશે કક્ષકો અંદરની તરફ ખેંચાશે જેટલી કક્ષકો અંદરની તરફ ખેંચાશે એટલું શું થશે પરમાણવીય કદ ઘટશે ચાલો હવે આપણે ફટાફટ નેગેટિવ એની વાત કરી લઈએ ચલો વાત કરીએ આપણે ઓક્સિજનની અને ફ્રુરીનની બરાબર ફ્લોરીની ઇલેક્ટ્રોન રચના લખીશું શું લખાશે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફાઈવ બરાબર પરમાણુ ક્રમાંક નવ છે એટલા માટે પાંચ છ સાત આઠ અને નવ બરાબર દસ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે બરાબર આદર્શ વાયુ છે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એને એક ઇલેક્ટ્રોન મેળવવો પડે એક ઇલેક્ટ્રોન મેળવે તો એની ઉપર કેવો ચાર્જ આવશે નેગેટિવ ચાર્જ તો એફ માઇનસની અંદર એફ છે એ એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે ઇલેક્ટ્રોન રચના શું થશે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ બરાબર કક્ષકો તો એટલી જ છે જો અહીંયા પણ છેલ્લી કક્ષક ટૂપી છે અહીંયા પણ છેલી કક્ષક ટૂપી છે ફરક શું પડશે કે એફ ની અંદર એફ પરમાણુમાં નવ પ્રોટોન હતા અને નવ ઇલેક્ટ્રોન હતા બરાબર પણ એફ માઇનસ ની અંદર શું થશે નવ પ્રોટોન હશે અને દસ ઇલેક્ટ્રોન થઈ જશે બરાબર પેલાની અંદર શું થતું તું પ્રોટોન વધતા હતા ઇલેક્ટ્રોન ઘટતા હતા અહીંયા શું થશે પ્રોટોન એટલા ને એટલા જ રહેશે ઇલેક્ટ્રોન વધશે બરાબર બરાબર નેગેટિવ ચાર્જ ધરાવતા આયન્સની વાત કરીએ એની અંદર હવે અહીંયા શું થશે પ્રોટોન ઓછા છે ઇલેક્ટ્રોન વધારે છે બીજું શું થઈ જશે કે કક્ષકોની સંખ્યા એટલી જ રહેતી પરંતુ એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાતા જશે જેટલા ઇલેક્ટ્રોન વધશે તેમ તેમ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધશે જેમ જેમ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધે દાખલા તરીકે આ બે કક્ષકો છે

વધારો થશે તો યાદ રાખવું ફરીથી આ ટોપિક અત્યાર કાલે આપણે રિવાઇઝ કરીશું પરંતુ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જેટલા પણ પોઝિટિવ આયન્સ હોય બરાબર પોઝિટિવ ચાર્જ ધરાવતા આયન ધન બીજબારીત